ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરત, રાજકોટ, અમદાવાદ બાદ ગાંધીનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારની કવાયત તે થઈ ચૂકી છે. ગાંધીનગરની આસપાસ આવેલા 14 ગામોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. કોબા, કોલવડા, કોટેશ્વર, ભાટ, નભોઈ, અમિયાપુર, ખોરજ, રાયસણ, રાંદેસણ, સરગાસણ, પોર, અંબાપુર, વાવોલ, પેથાપુર ગામોને ગાંધીનગરમાં મહાનગરપાલિકામાં સમાવેશ થઈ શકે છે. અને જો મહાનગરપાલિકામાં સમાવેશ થાય તો મહાનગરપાલિકામાં 4-7 વોર્ડ વધી શકે છે. જોકે હાલ તો રાજ્ય સરકારે મહાનગરપાલિકાને દરખાસ્ત તૈયાર કરવા સૂચના આપી છે અને દરખાસ્ત તૈયાર થતાં જ નજીકના ભવિષ્યમાં મહાનગરપાલિકાની સામાન્ય સભા મળશે. મહત્વની વાત તો એ છે કે જો ગામલોકોનો સમાવેશ કરવામાં આવતો હોય થાય તો તાલુકા અને જિલ્લા પંચાયતના રાજકીય સમીકરણ પણ બદલાઈ શકે છે. વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી. કલ્પેશ, જો આ ગામોનો સમાવેશ થાય તો કેવા રાજકીય સમીકરણો બદલાવાની શક્યતા છે, એ ખાસ મહત્વનું રહેશે? બિલકુલ, સૌથી પહેલા બેઠકોની વાત કરવામાં આવે તો 16-28 બેઠક વધી શકે, 4-7 વોર્ડનો સમાવેશ થઈ શકે. અત્યાર સુધીનો ઇતિહાસ છે, 2 ઇલેક્શન થઈ ચૂક્યા છે ગાંધીનગર મહાનગરપાલિકાના. અને સામાન્ય રીતે સીધી રીતે જ્યારે સામાન્ય ચૂંટણી હોય છે ત્યારે કોંગ્રેસની બહુમતી હોય છે, પરંતુ બળવો થાય છે અને સત્તા ભાજપના હાથમાં આવે છે. એટલે કમ્ફર્ટ મેજોરિટી હજુ સુધી ભાજપને મળી નથી. એટલે આ હદ વિસ્તારમાં જો ભાજપ તરફી ગામોનો સમાવેશ વધારે કરવામાં આવે, વોર્ડ વધી જાય, તો સ્વાભાવિક છે કે તેમની જે જીતની શક્યતાઓ વધી જાય. પરંતુ આ ગામમાંથી કેટલાક ગામો કોંગ્રેસ તરફી પણ છે. એટલે ગાંધીનગર તાલુકા જિલ્લા પંચાયતની જે રાજકીય સ્થિતિ છે એ પણ બદલાઈ શકે છે. 14 ગામોમાંથી 4-5 ગામો એવા છે, ભાટ છે, કોટેશ્વર છે, અમિયાપુર છે, આવા 4-5 ગામોનો સમાવેશ અમદાવાદમાં કરવાનો પણ વિચાર કરવામાં આવ્યો છે અને ત્યાંથી પણ દરખાસ્ત કરવામાં આવી છે. જોકે ઘણા ગામો મનપામાં જોડાવા નથી માગતા, આ પણ એક અલગ સવાલ છે. પરંતુ સૌથી મોટો જે ઉલટફેર થઈ શકે છે એ સ્થાનિક રાજકારણમાં થઈ શકે છે. મહાનગરપાલિકામાં ભાજપની સ્થિતિ વધારે મજબૂત બની શકે છે, જ્યારે કે તાલુકા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની કેટલીક મતો જે છે તે ગુમાવવા પડી શકે છે. જી, આભાર કલ્પેશ, સમગ્ર મુદ્દે માહિતી આપવા બદલ. તો મહત્વના ફેરફારની શક્યતા રહેલી છે અને રાજકારણમાં પણ તેના કારણે ઉલટફેરની શક્યતા જોવાઈ રહી છે. વિવિધ ગામોને ગાંધીનગરમાં સમાવેશ કરવાની કવાયતની સૂચના. કોળા, કોલવડા, કોટેશ્વર, ભાટ, નભોઈ અને અમિયાપુર ગામનો સમાવેશની શક્યતા. કોરજ, રાયસણ, રાંદેસણ, સરગાસણ, પોર, અંબાપુર, વાવોલ અને પેથાપુરના ગામની પણ ચર્ચા છે.